બધા યાત્રિકોને જોવા મળશે। રાજકોટના તુરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક નોંધાઈ। પુષ્કળ આવકની સામે શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા। તમામ શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ટામેટાના પ્રતિ કિલોના 3 થી 7 રૂપિયા, રીંગણના પ્રતિ કિલોના 3 થી 4 રૂપિયા, ફ્લાવર બીજના 2 રૂપિયા, જ્યારે મરચાંના 5 થી 7 રૂપિયા કિલોના ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। ને ખેડૂતોને 3 રૂપિયા જ મળે છે ને અમે હમુ એવું વેચાણ કરીએ તો અમને નુકસાન જાય છે, 50% માલ અમારો બગડે છે, તો અમારે આવક સારી છે, ફૂલ આવક છે ને ખેડૂતોને 10 થી 12 રૂપિયા ટમેટાનો ભાવ મળવા જ જોઈએ। મંદી છે, ભયંકર મંદી છે, આમાં ખેડૂતોને પૈસા પણ થતા નથી, બધી વસ્તુમાં મંદી છે, સામે લેવાલી કોઈ માર્કેટમાં નથી। લીંબુ 5 રૂપિયાથી માંડીને 7 રૂપિયા કિલો, મરચાં 5 રૂપિયાના કિલો, કોબીનું જબલું 20 રૂપિયાનું 10 કિલોનું, આમાં ખેડૂતોને કોઈ જાતનો પૈસો વધતો। સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। એક મણ કપાસના ભાવ 1650 થી 1700 સુધી પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી। કપાસની આવક શરૂ થતા જે ભાવ 2000 સુધી હતા તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। મોંઘા બિયારણ અને દવા સહિત અઢળક ખર્ચ બાદ પણ ખેડૂતોને કપાસના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સરકાર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લઈ પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડૂતોની માંગ છે। ટેકાના ભાવ થોડાક વધારે તો ખેડૂને કંઈક એમાં કંઈક ઉપજે એવું છે, નકર બાકી શું છે કે બિયારણના બી પૈસા નથી અત્યારે। હા, અને વીઘે અમારે શું છે કે અને મોટું પાયે સુરેન્દ્રનગરમાં મોટા પાયે આપણે કપાસનું ઉત્પાદન વધારે થાય છે। ભાવ ઘટાડો આવ્યો છે એના કારણે જો ભાવ અમને ખેડૂતોને ન મળે તો રાતા પાણી રોવાનો વારો એવું છે। જે ઇલેક્શન પહેલાં 2000 રૂપિયાથી ભાવથી વેચાતો હતો કપા, અત્યારે હોલસો હાડી હોલસોમાં 1700માં માન કપા સારો હોય તો વેચાય છે, ત્યાં તો વિનામન લેશે કે પછી અહીંયા અમારા કપા વાવવાનો છે પણ ઓછો ભાવ થાય છે એટલે અમને પહોંચાતું નથી। કેવા ભાવ હોવા જોઈએ તમારે? ભાવ તો 500 દિવસમાં ભાવ ઘટાડો થઈ ગયો, ભાવ વધારો થવો જોઈએ। તો હવે નજર કરીએ